નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા છે, તેમાં ધોરણ 5ના ગુજરાતી વિષયનું જે પેપર આવવાનું છે તેનું સોલ્યુશન જોવાના છે. કુલ ગુણ 40 છે અને ધોરણ 5 છે. તમારી પરીક્ષામાં આ ટાઈપનું જ પેપર આવવાનું છે, માટે આ પેપરને એકવાર અવશ્ય જોઈ લઈએ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. પહેલો સવાલ છે, નર્મદા શબ્દનો અર્થ શું થાય છે? તો તેનો જવાબ આવશે આનંદ આપનાર. બીજું, જાણીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કામ કરતી હતી? જવાબ આવશે જીભ. ત્રીજું, સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો? તેનો જવાબ આવશે પ્રામાણિકતા. પ્રશ્ન 1 બ, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. તેમાં પહેલો સવાલ છે, શરદીને કોના માટે પક્ષપાત છે? જવાબ આવશે, શરદીને લેખકના કંઠ માટે પક્ષપાત છે. બીજું, મોચીએ સોનાના ઓજારો કેમ ન વાપર્યા? જવાબ આવશે, મોચીએ સોનાના ઓજારો ન વાપર્યા કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને મેળવ્યા નહોતા. ત્રીજો સવાલ, ધુવાધાર એટલે શું? જવાબ આવશે ધુવા. 8400400400. જી હા, યાદ કરી લીજીએ વોટ્સઅપ નંબર, ક્યુંકી અબ ચાહે આપકા મેથ્સ કા સવાલ હો યા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કા, આપકે હર ડાઉટ હર ક્વેશ્ચન કા મિલેગા તુરંત વિડિયો સોલ્યુશન, વો ભી આપકે વોટ્સઅપ પર અપને ફોન પે ડાઉનલોડ કા. 8400400400 નંબર સેવ કર લીજીએ ઓર ચેટ ઓપન કીજીએ, ઓર જો ભી આપકા ડાઉટ હૈ ઉસ સવાલ કી આપકો ફોટો ખીચની હૈ, ઉસે ક્રોપ કરના હૈ ઓર 5 સેકન્ડ મે આપકો ઉસકા વિડિયો સોલ્યુશન મિલ જાયેગા. ક્લાસ 6-12 આઈઆઈટી જી નીટ સીબીએસઈ બોર્ડ ઓર સભી સ્ટેટ બોર્ડ કે બચ્ચો કે લીએ, તો દેર કિસ બાત કી અભી જાઈએ ઓર 8400400400 અપના સવાલ વોટ્સઅપ કીજીએ ઓર અપને સભી ડાઉટ્સ કો આઉટ કીજીએ. લિંક ડિસ્ક્રિપ્શન મે હૈ. એટલે કે ધુમાડો અને ધાર એટલે કે પાણીની ધારા. ધુવાધાર એટલે કે નર્મદાએ બનાવેલા ધોધનું નામ છે. પ્રશ્ન 2 ક, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તેનો જવાબ આવશે, લેખક ચા પીવાની હા પાડી છતાં તેમને ચા કેમ ન મળી? જવાબ આવશે, પહેલા સજ્જને લેખક માટે ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું, બનતા સુધી હું ચાની ના પાડતો નથી, પરંતુ પહેલા સજ્જને સાંભળવામાં તકલીફ હોતી તેઓ એવું સમજ્યા કે લેખક ચા પીતા નથી, આથી લેખક ચા પીવાની હા પાડી છતાં તેમને ચા ન મળી. સાધુને ક્યારે નવાઈ લાગી? તો જવાબ આવશે, ઘણા સમય પછી સાધુએ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું, ઓજારો બગડી ગયા હોય એ જ ને તમે સાધુ મહારાજ, ત્યારે સાધુને નવાઈ લાગ્યું. પ્રશ્ન નંબર 3, નર્મદા ગુજરાતની જીવાદોરી શા માટે ગણાય? જવાબ આવશે, નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાતો માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોને પાણીની તકલીફ દૂર કરશે, તેથી નર્મદાએ ગુજરાતની જીવાદોરી ગણાય. પ્રશ્ન 4, કૌંસમાંથી યોગ્ય સર્વનામ શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે ઈશ્વર, ખાલી જગ્યા ભરવું કરે. જવાબ આવશે સૌનું. બીજું, તમે ચા નથી ખાલી જગ્યા તે ઘણું સારું, પીતા તે ઘણું સારું. પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ચોરસમાં લખો. પહેલો સવાલ છે, ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? જવાબ આવશે, મેઘ ધનુષના રંગમાં. બીજું, પૃથ્વી પરની બધી જ વસ્તુઓને કોણ સુંદર બનાવી છે? જવાબ આવશે, પ્રભુએ. પ્રશ્ન 2 બ, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. રાધા કોના કરતાં સુંદર છે? તેનો જવાબ છે, રાધા જમુનાના રઢિયાળા પ્રદેશ કરતાં વધુ સુંદર છે. બીજું, કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? જવાબ આવશે, કવિએ જીવન માટે હોળી શબ્દ પ્રયોજ્યો છે. પ્રશ્ન 2 ક, નીચ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પેલું છે, દરિયો તારું ખાલી જગ્યા વિશાળું, વૃક્ષો તારી વાત, હૃદય કે દિલ? તો જવાબ આવશે દિલ. બીજું, મારા બારણાને ટોટલે ખાલી જગ્યા રમે, ચકલી કે પોપટ? જવાબ આવશે પોપટ. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આપે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે, ચમક ચમક ગોપી પેળો કાન ઘૂમ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. પ્રશ્ન 2 ઈ, અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તાને જોડો. તો મહેનતનો રોટલો છે તેના કવિ છે પન્નાલાલ પટેલ, અને શરદીના પ્રતાપે છે તેના લેખક છે જ્યોતિન્દ્ર દવે. પછી આગળ જોઈએ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રશ્ન 3 ક, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. વિરોધી તો કે વાંધો, બીજું ઓજાર તેનું વિરોધી થશે સાધન, ત્રીજું છે આંખ તો કે નેત્ર, પછી વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે સજ્જનનું થશે દુર્જન, રુચિનું અરુચિ, ખોટુંનું સાચું. પછી આગળ જોઈએ પ્રશ્ન 3 ગ, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તેમાં પહેલું છે નિશ્ચય એટલે કે નિશ્ચય, દુનિયા એટલે કે દુનિયા, શરદી એટલે કે શરદી. પછી પ્રશ્ન ઘ, નીચેના શબ્દ સબો માટે એક શબ્દ આપો. પગનું રક્ષણ કરનાર, તેનો જવાબ આવશે પગરખા. ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી એટલે કે માધુકરી. નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ તેને બેટ કહેવાય. ચ જોઈએ, નીચેના રોટી પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તારણહાર હોવું એટલે કે ઉદ્રારક હોવું તે ઈશ્વર સૌનો તારણહાર છે. બીજું,
જીવ બાળો એટલે કે અતિશય સંતાપ થયો, છોકરા માટે મા બાપનો જીવબળ એ સ્વાભાવિક છે. ત્રીજું પેટનો ખાડો પૂરવો એટલે કે જીવન નિર્વાહ કરો. મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને પેટનો ખાડો પૂરવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. પ્રશ્ન છ, નીચેના વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો. પર્વત ખાલી જગ્યા હોય છે, તો અહીં ઊંચો છે તે આપણે શું છે, સંજ્ઞા છે. બીજું તે સંતા કુકડી રમે છે, તો સંતા કુકડી એક સંજ્ઞા છે. પછી તરણા ઉગ્યા છે, તો એમાં તરણા સંજ્ઞા છે. હવે જોઈએ નીચેના વાક્યમાં દરેક કયા વિરામ ચિહ્નો વપરાય છે તે જણાવો. પેલું જાણે વડનું નાનું સરખું વન જોઈ લો, તો કે જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. તેમાં ઉદ્ગાર ચિહ્ન આવશે છેલ્લે. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખમે. ના મહારાજ પછી અલ્પવિરામ અને હરાપનો પૈસો મને ન ખપે પછી પૂર્ણવિરામ. પછી જોઈએ નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. લીલોતરી, આખા ખેતરમાં લીલોતરી ઉગાડેલી છે. બીજું ઉપવાસ, તેનો જવાબ છે આજે મારા અગિયારસનો ઉપવાસ છે. ગુજરાત, ગુજરાતની પૂર્વ બાજુ શરૂ થાય છે મધ્યપ્રદેશ. પછી ડ જોઈએ શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પર્વત, સોગાદો, વૃક્ષો, સિંહ. તો તેમાં પહેલાં આવશે પર્વત, પછી વૃક્ષો, પછી સિંહ અને પછી સોગાદ. પ્રશ્ન ચાર, અ પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. બી આઠ, કલ્પતરુ, ઘાટલોડિયા, અમદાવાદ, 380061, તારીખ 12/2014. પ્રિય મિત્ર રાકેશ, તારો ફોન કે પત્ર નથી, તું પત્ર લખજે. ગઈકાલે સવારે અમે સૌ પ્રવાસેથી પરત ફર્યા છીએ. પ્રવાસમાં અમને બહુ મજા પડી, તું આ પ્રવાસમાં જોડાઈ ન શક્યો, તેથી મને થયું કે તને પ્રવાસ વિશે પત્ર લખું. નર્મદા મૈયાનો પ્રવાસ કરતાં લાગ્યું કે આ નદી ખરેખર ગુજરાતના લોકોની જીવા દોરી છે. આ નદી મધ્યપ્રદેશના અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે કેટલાય કિલોમીટર સુધી. એની બંને બાજુએ ઊંચા પર્વતો છે. એનો પ્રવાહ કસમસતો, ઉછળતો, કૂદતો વહે છે. એના કિનારા પરની કુદરતી શોભા અનેરી છે. જબલપુર પાસે ભેડાઘાટમાં અમે ચાંદની રાતે નૌકાવિહારની મજા માણી. બંદર કૂદવાળી જગ્યાએ જોવાની અમારી ઈચ્છા પૂરી થઈ. ધુમાધાર ધોધ જેવો એ એક લહાવો છે. સરદાર સરોવર એટલે કે માનવીનું અદ્ભુત ભાગીરથ કાર્ય. માણસ ધારે તો કેવા કે ઉત્તમ કાર્યો કરી શકે તેનો આ બંધ ઉત્તમ નમૂનો છે. આ બધા સ્થળોનો અમે ફોટા પાડેલા છે. આપણે મળીશું ત્યારે હું તને એ બતાવીશ. તારા મમ્મી પપ્પા અને મારા વંદન. લિખિત તારો મિત્ર પ્રતિકના પ્રણામ. કોઈ પણ એક વિષય પર આશરે 10 વાક્ય લખો. તો પર્યટનનો આનંદ જોઈએ. દિવાળીની રજાઓમાં અમે માઉન્ટ આબુ ગયા હતા. અમારી બસ સવારે 7 વાગે ઉપડી. અમે બસમાં ગીતો ગાતા અને વાતો કરતા હતા. પહાડના વાંકા ચોખા રસ્તા પરથી અમારી બસ પસાર થતી હતી. ખીણો વચ્ચે છવાયેલી હરિયાળી જોવાની અમને મજા પડી. બપોરે 12:30 વાગે અમે આબુ પર્વત પર પહોંચ્યા. એક ધર્મશાળામાં અમારો ઉતારો. અમે સહેજ ફ્રેશ થયા, જમ્યા અને થોડોક આરામ કર્યો. સાંજે અમે નખી તળાવ જોયું, ત્યાં નૌકાવિહાર કર્યો. ઠંડી શરૂ થઈ ગઈ હતી. ત્યાંથી અમે સનસેટ પોઈન્ટ ગયા, તે જોયા અને જોયા વિના તો અમારું પર્યટન અધૂરું રહી જાત. સૂરજ દાદા સંધ્યાના વૈભવ સાથે પોટી ગયા હતા. રાત્રે ધર્મશાળામાં વિસામો કર્યો. બીજે દિવસે સવારે રાત્રે તૈયાર થઈને ગુરુ શિખર ગયા. રોજ રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર સુંદર તથા દ્રશ્ય હતું. ત્યાંથી બ્રહ્મકુમારીઝ ગાર્ડન, ભગુ આશ્રમ, વૈષ્ણવ આશ્રમ, ગૌમુખ, અચલગઢ, અધરદેવી, વૃદ્ધરીની ગુફા વગેરે જોઈ. અનેક મંદિરો અને દેરાસરો જોયા. દેલવાડાના દેરાની કોતરણી ખરેખર અદ્ભુત છે. ગાઈડ બધા સ્થળોનો મહિમા કહ્યો. બપોરે પંજાબી ભોજન લીધું. અમારા આરામ કર્યો અને 3-1 વાગે ઘરે આવવા નીકળ્યા. શિયાળાના કારણે ઠંડો શરૂ થઈ ગઈ હતી. 9-1 વાગે રાહ સૌની સાથે પર્યટનની મજા માણીને સૌ ઘરે પહોંચી ગયા. પર્યટનની મજા કંઈક ઓર હતી. આ એક યાદગાર પર્યટન હતું.